નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અમિત સર, રાધિકા સ્કૂલ દ્વારા ઓનલાઈન એજ્યુકેશનની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, છેલ્લા 4 મહિના થયા આપણે લોકડાઉન જેવા સેશનની અંદર છીએ. આંશિક લોકડાઉન અત્યારે પણ આપણને લાગુ છે. ઉદ્યોગ ધંધા વેપાર એના ઉપર ઘણી બધી અસરો થઈ છે, આપણે સૌ જાણીએ છીએ. આ સ્થિતિમાંથી તમે અને હું બંને પસાર થઈ રહ્યા છીએ. પરંતુ અમુક લોકો એવા પણ છે વિદ્યાર્થી મિત્રો, કે જે આ સ્થિતિમાં પણ કંઈક અલગ કરીને આર્થિક રીતે પોતાની જાતને વધુ મજબૂત બનાવે છે. સાચું સાંભળ્યું છે. અમરેલી જિલ્લાના એક ગામના ખેડૂતની વાત છે. ભાઈ પ્રોપર રાજકોટ રહે છે, ત્યાં જ પોતાનો ઉદ્યોગ પણ છે, બિઝનેસ ચલાવે છે. લોકડાઉનના સમયની અંદર મજૂરો મોટાભાગે પોતાના દેશ ગયેલા હોવાથી, એટલે કે બીજા રાજ્યમાં ગયેલા હોવાથી, અને આમ પણ ઉદ્યોગોને થોડા ધીમી ગતિએ શરૂ કરેલા હોવાથી, લોકડાઉનના સમયમાં એક્સ્ટ્રા ઇન્કમ કરવા માટે તેને એ પોતાના ગામ જતા રહ્યા. ગામે જઈ અને એણે પોતાની જે નાનકડી એમથી ખેતી હતી, 15 વીઘા જેટલી જમીન છે, એની અંદર પોતે ખેતી કરવાનું શરૂ કર્યું. અને ખેતી કયા વસ્તુની કરી? તો ડ્રેગન ફ્રૂટ જે આવે છે એની ખેતી કરવાનું શરૂ કર્યું. એને ક્યાંકથી કન્સેપ્ટ મળેલો હશે ડ્રેગન ફ્રૂટની ખેતી કરવાનું. તો આ ખેતીની અંદર એમણે અભ્યાસ કરીને, થોડુંક જાણીને, પોતાના અનુભવોનો ઉપયોગ કરીને એણે ધીમે ધીમે ખેતી કરવાનું શરૂ કર્યું. અને 2 થી 3 મહિના કે 4 મહિનાનો જે લોકડાઉનનો સેશન હતો, એ સેશન દરમિયાન એમણે સારું એવું ઉત્પાદન મેળવ્યું અને પોતાના ઉત્પાદનની સારી એવી કિંમત પણ મેળવી. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ રકમ કે જે એણે ઉત્પાદનમાંથી મેળવી છે, એ રકમ છે 3 કરોડની આસપાસ. એટલે કે 2.5 થી 3 કરોડ રૂપિયાનું ઉત્પાદન એને લીધેલું છે. આપણે ખેતીની કોસ્ટને 60 થી 70% ગણીએ તો પણ 3 કરોડમાંથી 70% જેટલી રકમને તમે બાદ કરી દો, બરાબર, બાકીની 30% રકમને ગણો તો પણ વિદ્યાર્થી મિત્રો લગભગ 90 લાખની આજુબાજુની રકમ થાય. તો 3 મહિનાની અંદર 90 લાખની ઇન્કમ બહુ જ મોટી કહેવાય. મારે જે મુદ્દા ઉપર હાઇલાઇટ કરવું છે, એ મુદ્દો છે કે એ ઉદ્યોગમાં આટલું બધું નથી કમાણા. હું જે કહેવા માંગુ છું એ સેશન હવે શરૂ થાય છે. ઉદ્યોગ એવી મુદ્દો નથી કે જેમાં એ આટલું બધું કમાણ આવે. હા, કમાણ હશે પણ આટલા ટૂંકા ગાળામાં તો નહીં. પરંતુ જમીનમાંથી, એટલે કે ધરતીમાંથી એને જે ખેતી કરીને કમાણા, એ ટૂંકા ગાળામાં 90 લાખ રૂપિયા જેટલી, એટલે કે નિયર બાય 1 કરોડ, 1 કરોડ રૂપિયાની આજુબાજુની રકમ કહી શકાય, એટલી રકમ એ પોતે ખેતીમાંથી કમાણા છે. મતલબ સાફ છે કે કૃષિ ક્ષેત્ર છે, જે ખેતી છે, એ આજે પણ આપણી આવક અને આપણી જરૂરિયાતો પૂરા કરવા માટેનું શ્રેષ્ઠ અને સરળ સાધન છે. આજે આપણે એ જ ચેપ્ટર, એટલે કે અર્થશાસ્ત્રનું ચેપ્ટર નંબર 8, કૃષિ ક્ષેત્રનો અભ્યાસ કરવાના છીએ. તો પહેલાં કૃષિ ક્ષેત્રની આપણે સામાન્ય ઇન્ફોર્મેશન લઈ લઈએ કે કૃષિ ક્ષેત્ર ભારતીય અર્થતંત્ર માટે શું છે. તો આપણે જાણીએ છીએ કે પુરાતન કાળથી ભારત છે એ ખેતી પ્રધાન દેશ રહ્યો છે. શા માટે? તો કે એટલા માટે થઈને કેમ કે ખેતી છે એ પહેલેથી જ, એટલે કે પુરાતન કાળથી, આપણે એવું કહી શકીએ કે લગભગ 700-800 વર્ષથી ભારત છે એ ખેતી ઉપર આધારિત, મોટાભાગના લોકો ખેતી ઉપર આધારિત છે. ખેતી આપણા માટે 2 કન્સેપ્ટમાં છે, એટલે કે 2 રીતે ખેતી ભારતીય અર્થતંત્રને જરૂરી છે. પહેલી કે એ આપણને અનાજ, શાકભાજી, ફળ, ફૂલ જેવી જે આપણી પ્રાથમિક અને રોજિંદા જરૂરિયાતો છે એ પૂરી પાડે છે. અને બીજા નંબરની અંદર વાત કરીએ તો તેલીબિયા, કપાસ, કઠોળ એવી જે આપણી અનાજ સિવાયની જે ઉત્પાદન છે અને ઉદ્યોગો માટે કાચો માલ છે એ પણ પૂરી પાડે છે. એટલા માટે ભારતીય કૃષિને અર્થતંત્રનું કરોડરજ્જુ કહેવામાં આવે છે, સ્પાઇન બોન જેને આપણે કહીએ છીએ એ ગણવામાં આવે છે. કેવી રીતે એને શા માટે કરોડરજ્જુ કહી શકાય? તો એક સિમ્પલ લોજિક લઈએ. માનો કે કૃષિ ક્ષેત્ર છે એ બંને રીતે આપણને કામ છે, ઓ જરૂરિયાતો આપણી પૂરી કરે છે રોજિંદી અને ઉદ્યોગોને કાચો માલ આપે છે. કોઈ પણ કારણોસર વરસાદ ન પડવાથી કે અતિશય વરસાદ થવાથી આપણી કૃષિનું જે ક્ષેત્ર છે એમાંનું નિષ્ફળ જાય, અથવા તો આપણે ઉત્પાદન પૂરતા પ્રમાણમાં ન કરી શકીએ, તો શું થાય? તો કે ખેડૂતો છે એ ઓછી આવકને લીધે ખર્ચ કરવાનું બંધ કરી દેશે. પહેલાં તો ઉત્પાદન નહીં થાય, એટલે ઉત્પાદનમાં આપણી જે જરૂરિયાતો છે અને બિઝનેસની જે જરૂરિયાતો છે ઉદ્યોગોની એ પૂરતા પ્રમાણમાં માલ મળશે નહીં. બીજા નંબરમાં ખેડૂતોની આવક ઓછી થવાને લીધે ખેડૂતો
બાકીનું જે ખેતી સિવાયનો જે ખર્ચ કરતા હોય એટલે કે જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદતા હોય કે એ બધા ખર્ચ ઉપર કાપ મૂકશે તો ઉદ્યોગોની ઉત્પાદન થયેલી વસ્તુઓ પણ વેચાશે નહીં એટલે કૃષિ ક્ષેત્ર નિષ્ફળ જવાથી ઉદ્યોગને પણ એની અસર થશે કૃષિ અને ઉદ્યોગ બંને ક્ષેત્રની નિષ્ફળતાને લીધે સેવાકીય જે ક્ષેત્ર છે એના ઉપર પણ એની અસર થશે અને આ ત્રણેય ક્ષેત્રની એક સાથે નિષ્ફળતા એટલે ભારતીય અર્થતંત્રની નિષ્ફળતા આ નિષ્ફળતાને પરિણામે ભારતીય અર્થતંત્રને ખેતીની નિષ્ફળતા સૌથી વધારે અસર કરે એવું કહી શકાય એટલા માટે કૃષિ ક્ષેત્રને ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ ગણવામાં આવે છે હવે આપણે વાત કરીએ ભારત આપણે એવું જાણ્યું કે કૃષિ છે એ આપણે વર્તમાન ઘણા પ્રાચીન સમયથી કરીએ છીએ બરાબર પરંતુ આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લેવો જોઈએ રેડી આપણે જાણીએ છીએ કે ભારતમાં ભારત છે ભારત દેશની અંદર લોકો ઘણા સમયથી ખેતી કરે છે પુરાતન કાળથી તો એનો મતલબ એવો થવો જોઈએ કે ભારતીય કૃષિ છે એ અત્યાર સુધીમાં સંપૂર્ણ ડેવલપ હોવી જોઈએ વર્તમાન સમયની અંદર ભારતીય કૃષિ છે એ સૌથી શ્રેષ્ઠ અવસ્થાની અંદર હોવી જોઈએ તો અમુક ઉદાહરણોને અમુક આંકડાઓ દ્વારા તમને ખબર પડશે કે ભારતીય અર્થતંત્રમાં વર્તમાન કૃષિની પરિસ્થિતિ શું છે અભ્યાસની દ્રષ્ટિએ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો 5 માર્કનો સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ ક્વેશ્ચન ઘણી વખત બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે અને આપણા અભ્યાસમાં પણ સૌથી મહત્વનો પ્રશ્ન છે તો જોઈએ ડેટાની અંદર શું કહે છે અને કેવી રીતે આપણે ભારતીય કૃષિ છે એની વર્તમાન ભારતમાં શું પરિસ્થિતિ છે એ જોઈએ સૌથી પહેલો મુદ્દો છે આપણા માટે થઈને રાષ્ટ્રીય આવકમાં ફાળો એટલે કે ભારતીય કૃષિ રાષ્ટ્રીય આવક જે આપણી છે દેશની કુલ આવક એમાં હિસ્સો કેટલો છે આપણે જાણીએ છીએ કે ભારતીય અર્થતંત્ર છે એ ત્રણ ક્ષેત્રો ઉપર છે કૃષિ ઉદ્યોગ અને સેવાકીય ક્ષેત્ર વર્ષોથી કૃષિ કરતા ખેતી કરતા આવતો દેશ છે ભારત તો કૃષિનો હિસ્સો વધારે હોવો જોઈએ હા પણ એ શરૂઆતના સમયમાં આંકડાને જોઈએ તો આઝાદી બાદ આઝાદી પહેલાં આઝાદી બાદ અને અત્યારે પણ ભારત કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલું છે આઝાદી સમયમાં એટલે કે 1951ની અંદર ભારતીય કૃષિ ક્ષેત્રનો 53.1% રાષ્ટ્રીય આવકમાં ફાળો હતો એટલે કે રાષ્ટ્રીય આવક જો 100 રૂપિયા આપણને મળતી હોય તો એમાંથી 53 રૂપિયા અને 10 પૈસા આપણને કૃષિ ક્ષેત્રમાંથી પ્રાપ્ત થતા જ્યારે આ હિસ્સો ઘટીને 2011-12ની અંદર 13.9% થયો એટલે કે આપણને હવે 13 રૂપિયા અને 90 પૈસા દાખલા તરીકે કૃષિ ક્ષેત્રમાંથી પ્રાપ્ત થાય છે આગળ વાત કરીએ રોજગારીમાં ફાળો બીજા નંબરમાં તો કૃષિ ક્ષેત્રમાં આજે પણ મોટાભાગના લોકો છે એ ભારતીય અર્થતંત્રના મોટાભાગના લોકો કૃષિ ક્ષેત્રમાંથી આવક મેળવે છે એમાંથી રોજગારી મેળવે છે એનો આંકડો જોઈએ 1991માં દેશની રોજગારીના 72% જેટલી રોજગારી છે એ કૃષિ ક્ષેત્રમાંથી પ્રાપ્ત થતી પરંતુ 2014-15ના સમયની અંદર આ જે પ્રમાણ છે એ ઘટી અને 49% થયું આનું કારણ છે કે દેશની અંદર કૃષિ સિવાયના ક્ષેત્રોને વધારે પડતું મહત્વ આપવામાં આવ્યું નેક્સ્ટ મુદ્દાની ચર્ચા કરીએ નિકાસ આવક આપણને ખબર જ છે કે ભારત 15મી થી 16મી સદીની અંદર વિશ્વનું સૌથી સમૃદ્ધ રાષ્ટ્ર હતું શા માટે કેમ કે આપણી કૃષિ ત્યારે સૌથી વધારે મજબૂત હતી એટલે કે સૌથી વિકસિત કૃષિ હતી આપણે સણ તેજાના મરી મસાલા કપાસ આવી ઘણી બધી વસ્તુઓ છે રૂ કોટન એની સુતરાઉ કાપડની એક્સપોર્ટ કરતા અને એમાંથી આપણે આવક મેળવતા તો ત્યારની વાત કરીએ તો ભારતની અંદર 70% કૃષિ ક્ષેત્રમાંથી જ્યારે આઝાદી સમય છે ત્યારે 70% કૃષિ ક્ષેત્રમાંથી આપણે નિકાસ કરતા જે 2013-14 દરમિયાન ઘટી અને 14.2% થઈ એટલે કે આપણી જે કૃષિની નિકાસો છે એ ધીમે ધીમે ઘટતી ગઈ આનું કારણ પણ એક જ માનવામાં આવે છે ઔદ્યોગિકરણ અને સેવાકીય ક્ષેત્રનો વિકાસ ચોથા નંબરમાં જોઈએ જીવન ધોરણ કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો અને એ સિવાયના લોકો એટલે કે બીજા ક્ષેત્રોમાંથી જોડાયેલા એટલે કે આપણા સમાજનું જીવનની વાત કરીએ ખેતી ક્ષેત્ર બે પ્રકારના પ્રાક છે પહેલાં જેમ વાત કરી એમ એક રોકડિયા પાકો અને એક અનાજના ભારતના અનાજ ઉત્પાદનમાં સંપૂર્ણ સ્વાવલંબી બન્યું આપણી વસ્તી ધીમે ધીમે વધતી જાય છે તેમ છતાં પણ આપણે એટલું ઉત્પાદન કરી શકીએ છીએ કે ભારત પોતાની અનાજની જરૂરિયાતો એટલે કે ખોરાકની જે આપણી પ્રાથમિક જરૂરિયાત છે એ પૂર્ણ કરી શકીએ રોકડિયા પાકોનું ઉત્પાદન પણ ઉદ્યોગો માટે જરૂરી છે એટલે એ પણ ધીમે ધીમે આપણે વધારી શકીએ છીએ આ પાકોનું ઉત્પાદન વધવાથી ખેડૂતોની આર્થિક સ્થિતિની અંદર પણ ઘણો બધો સુધારો જોવા મળ્યો 1951માં દૈનિક માથાદીઠ અનાજની જરૂરિયાત આપણી 395 ગ્રામ હતી એક વ્યક્તિ દીઠ ખોરાકની જરૂરિયાત 395 ગ્રામ હતી જે વસ્તી વધવાની સાથે સાથે 511 ગ્રામ જેટલી
થઈ, છતાં પણ ભારતને બીજા દેશોમાંથી અનાજ મંગાવવું પડતું નથી, એ ખેતી ક્ષેત્ર માટે સારી બાબત છે. હવે એના પછી વાત કરીએ કૃષિ ઉત્પાદનની વૃદ્ધિ. આપણે ચાર મુદ્દાઓ જોયા, ભારતની રાષ્ટ્રીય આવકની અંદર, ભારતનો રોજગારીમાં ફાળો, ત્રીજા નંબરમાં આપણે જોયું નિકાસ કમાણી, ચોથું જોયું જીવન ધોરણ. પાંચમા મુદ્દામાં જોઈએ કે આ ચારેય બાબતોના આધારે કૃષિ ઉત્પાદન કેવી રીતે આપણે વધારે કરી શક્યા છીએ. તો લખેલું છે, ખેડાણ હેઠળની જમીનનો વધારો કરીને અને હેક્ટર દીઠ ઉત્પાદનમાં વધારો કરીને, આ બે રીતે આપણે ભારતમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ કરી શક્યા. જોઈએ ઉપરોક્ત બંને બાબતોને આયોજન કાળ દરમિયાન મહત્વ આપવાને લીધે અનાજના ઉત્પાદનમાં 5 ગણો વધારો જોવા મળ્યો, કઠોળના ઉત્પાદનમાં 2.5 ગણો વધારો જોવા મળ્યો અને શેરડીના ઉત્પાદનમાં 5 ગણો વધારો જોવા મળ્યો. આ ઉપરાંત તેલીબિયાનું ઉત્પાદન જે 1951ની કમ્પેરિઝનમાં થતું એમાં 6.5% એટલે 6.35% વધારો થયો અને કપાસના ઉત્પાદનમાં સૌથી વધારે એટલે કે 17 ગણો વધારો થયો છે. તો કૃષિ ક્ષેત્ર છે એ આપણી ભૌતિક જરૂરિયાતો સંતોષવા માટે પણ જરૂરી છે અને આવકની દ્રષ્ટિએ પણ સૌથી વધારે મહત્વના છે. એના પછીનો મુદ્દો લઈએ, આપણને એ ખબર છે કે ઔદ્યોગિક વિકાસ માટે થઈને કાચો માલ છે એ સૌથી વધારે જરૂરી છે, ઉત્પાદન વગર કોઈ પણ વસ્તુનું વેચાણ શક્ય નથી. તો આ ઉત્પાદનમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો કેવો છે એ જોવું હોય તો ખેતી ક્ષેત્ર ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે. બીજો મુદ્દો, ઔદ્યોગિક વિકાસના પાયા માટે થઈને સૌથી મહત્વનો ભાગ કૃષિ ક્ષેત્ર ભજવે. ભારતની 69% વસ્તી ગ્રામીણ ક્ષેત્રમાં વસવાટ કરે છે, વસ્તીનો મુખ્ય આવકનો સ્ત્રોત પણ ખેતી છે. આવકમાં વધારો થવાથી ઔદ્યોગિક વસ્તુની માંગમાં વધારો થાય, જેટલા પણ ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો છે એની જો આવક વધે તો એને લીધે દેશમાં ઔદ્યોગિક ઉત્પાદન જેટલા પણ છે, ઇલેક્ટ્રોનિક સાધનોથી લઈને મોબાઈલ્સ ઘણા બધા વસ્તુઓ, એનું માંગમાં વધારો થાય, એટલે કે ખેડૂતો પણ આમાં વસ્તુઓને ખરીદવા માટે પ્રયત્ન કરે. આમ ઔદ્યોગિક ક્ષેત્રને ખાલી કાચો માલ જ પૂરો નથી પાડતો પરંતુ માંગ સર્જન કરીને એના વેચાણમાં પણ મહત્વનો હિસ્સો ધરાવે છે. અને એ તો આપણે પહેલાં ચર્ચા થઈ હતી કે કૃષિ ક્ષેત્ર નિષ્ફળ જાય તો ઉદ્યોગોને બેવડી અસર થાય, એક તો કાચો માલ ન મળે અને બીજું ઉત્પાદિત માલમાં માંગમાં ઘટાડો થાય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જોયું કે 6 મુદ્દાઓને આપણે ધ્યાનમાં લઈએ અને એનું આપણે જો સરવૈયું બનાવીએ અથવા તો એના વિશે આપણે સાર મેળવવું તો એવું કહી શકીએ કે ભારતની અંદર કૃષિ ક્ષેત્રનો વિકાસ થયો છે. એ પણ આપણે કહી શકીએ કે જોઈએ એટલા પ્રમાણમાં નથી થયો, કેમ કે ભારતીય કૃષિ કરતાં ભારત દેશે અર્થતંત્રની અંદર ઉદ્યોગો અને સેવાકીય ક્ષેત્રને સૌથી વધારે મહત્વ આપેલું છે. બીજા નંબરની અંદર વાત કરીએ, આપણે એ તો જાણ્યું કે ઉત્પાદનની અંદર 2 ગણો 2.5 ગણો 17 ગણો 6.35 ગણો 4 ગણો 5 ગણો વધારો આવ્યો, તેમ છતાં તમને જાણીને આશ્ચર્ય થશે કે કૃષિ ઉત્પાદક ક્ષમતા જે આપણી છે એટલે કે આપણી જે ખેત ઉત્પાદકતા છે એ હજી પણ નીચી છે. બે મુદ્દાઓ છે આપણી સામે, ઉત્પાદન અને ઉત્પાદકતા. ઉત્પાદન એટલે આપણને મળતી કુલ વસ્તુ, ઉપજ જેને આપણે કહીએ, અને ઉત્પાદન ક્ષમતા એટલે જમીનમાંથી એ વસ્તુ મળવાની કેપેસિટી. દાખલા તરીકે હું વાત કરું કે 10 હેક્ટર જમીન છે એની અંદરથી આપણને 100 ટન ઘઉં મળવાની, 100 ટન ઘઉં આપણે ઉત્પાદન તરીકે લઈએ છીએ, પરંતુ એક જમીનની કેપેસિટી આપણને 130 ટન ઘઉં આપવાની છે. તો એનો મતલબ આપણે 30 ટન ઘઉં હજી ઓછા મેળવી શક્યા છીએ. તો આવું શા માટે થાય છે, શા માટે ઉદ્યોગપતિની કમ્પેરિઝનમાં ખેતી ક્ષેત્રના લોકો એટલે કે ખેડૂતો છે એ વધારે મજબૂર છે? ઉદ્યોગપતિઓ આપઘાત કરે એવું તો આપણે લગભગ નહીં સાંભળ્યું, કારખાનેદાર કરી શકે પણ ઉદ્યોગપતિઓ લગભગ નહીં કરે. પણ તું શા માટે ભારતમાં ખેડૂતો સૌથી વધારે આપઘાત કરવા મજબૂર થાય, શા માટે ખેડૂતો છે એ આપણો અર્થતંત્રનો અને સામાજિક જીવનનો સૌથી મોટો હિસ્સો હોવા છતાં પણ શા માટે એની પ્રતિષ્ઠા અથવા તો એના જે સંપત્તિ છે એમાં વધારો ન થતો? તો એનું મુખ્ય કારણ છે ખેતીની નીચી ખેત ઉત્પાદકતા. આ નીચી ખેત ઉત્પાદકતા જાણવા માટે 3 મુદ્દાઓ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. મુદ્દા નંબર 1, સંસ્થાકીય પરિબળો એટલે કે આપણા દેશનું બંધારણ અથવા તો કંપની સ્વરૂપના માળખાઓ અથવા તો આપણી જે રચનાઓ છે ઉદ્યોગોની અથવા તો અર્થતંત્રની. એ બીજા નંબરમાં છે ટેકનોલોજીકલ પરિબળો. આપણે સૌ જાણીએ છીએ કે ખેતી ક્ષેત્રમાં આપણે હજી પણ સંપૂર્ણ ટેકનોલોજી લાવી શક્યા નથી. અને ત્રીજા નંબરમાં છે અન્ય પરિબળો, સામાજિક, પરંપરાગત કે બાકીના જે મુદ્દાઓ હોય. તો સંસ્થાકીય પરિબળોની અંદર મુખ્ય 4 અભ્યાસ કરવા જેવા છે. પહેલું છે જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા, ગવર્મેન્ટની ટેક્સ સિસ્ટમ હતી એ, ખેત ધિરાણ એટલે કૃષિ ઉપર મળતું લોનની વ્યવસ્થા,
કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થા માર્કેટિંગ યાર્ડ ને એ બધી સિસ્ટમ ગ્રામીણની સમાજ વ્યવસ્થા એટલે આપણા જે ભારતમાં ગ્રામીણ ક્ષેત્ર છે એના સમાજની પરંપરાગત ખેતીના મુદ્દાઓ આમાં આવશે ટેકનોલોજીની અંદર આપણે જાણીએ છીએ કે આપણે એટલા બધા સક્ષમ નથી કે આપણે લેટેસ્ટ ટેકનોલોજી અપનાવી શકીએ તમને જાણીને આશ્ચર્ય થશે વિદ્યાર્થી મિત્રો જેટલા પણ સમૃદ્ધ દેશો છે એની કૃષિ સૌથી વધારે સમૃદ્ધ હોવાનું કારણ છે કેમ કે એના ખેડૂતો ખેતી કરવા માટે ભણેલા છે શિક્ષિત છે ઉપરાંત ટેકનોલોજીનો સૌથી વધારે ઉપયોગ કરી શકે છે તમને એ વસ્તુ જાણીને પણ આશ્ચર્ય થશે કે કેટલા વિદેશમાં કેટલા એવા ખેડૂતો છે કે જે લોકો પોતે ચાર્ટર્ડ પ્લેનથી પોતાના ખેતરની અંદર દવા છાંટી શકે છે આશ્ચર્ય થયું ને જાણીને પણ આ સત્ય છે કેમ કે એમની સંપત્તિનો વધારો દિન પ્રતિદિન થયો છે એનું હેક્ટર દીઠ ઉત્પાદન દિન પ્રતિદિન વધતું ગયું છે એટલા માટે ટેકનોલોજીના ઉપયોગને લીધે ઉત્પાદકતા વધારી શક્યા છે ત્રીજો મુદ્દો જોઈએ તો અન્ય પરિબળો એમાં બે સૌથી મહત્વના વસ્તીનું ભારણ અને આર્થિક આયોજનનો અભાવ તો ચાલો આપણે બધા મુદ્દાને વન બાય વન ડિટેલની અંદર સમજીએ આંકડાની સાથે કે કેવી રીતે આપણી ખેત ઉત્પાદકતા નીચી રહી છે તો સૌથી પહેલા શરૂ કરીએ સંસ્થાકીય પરિબળ એમાં પહેલો મુદ્દો છે આપણી પાસે જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા તો આપણે આઝાદી સમયની નજીક વયા જઈએ જ્યારે ભારત દેશ આઝાદ થયો એ સમયગાળા દરમિયાન એટલે કે 1947 ટુ 15ના સમયગાળા દરમિયાન ભારતીય કૃષિમાં એક ગજબનું જ તમે કહી શકો કે એક પ્રકારની વિચિત્રતા હતી જેની પાસે જમીન હતી એ લોકો ખેતી નહોતા કરતા જેની પાસે જમીન હતી એ લોકો ખેતી નહોતા કરતા જે ખેતી કરતા હતા એની પાસે જમીન નહોતી આ વિચિત્રતાને લીધે થતું શું તો કે મોટા ભાગના નગર શેઠો જ્યારે ત્યારે ગણવામાં આવતા બરાબર એ લોકો પાસે ખેતીની જમીન હતી અને એવો મજૂરો પાસે ખેતી કરાવતા જેને ગણતરી અથવા તો ખેત મજૂર કહેવામાં આવે આ લોકો પાસે ખેતી કરાવતા એટલે એ કરતા શું તો કે પોતાનું ઉત્પાદન જે કરેલું છે ખેત મજૂરોએ એમાંનું મોટું ઉત્પાદન છે એ આ શેઠિયાઓ પડાવી લેતા એની પાસે એનું જીવન નિર્વાહ થાય એટલું જ ઉત્પાદન રહેવા દેતા અને બાકી વધારાનું ઉત્પાદન પડાવી લેતા કર સ્વરૂપે ટેક્સ સ્વરૂપે ભાડા સ્વરૂપે કોઈ પણ રીતે એ મોટા ભાગનું ઉત્પાદનનો હિસ્સો પોતે લઈ લીધા એટલા માટે થઈને જે ગણતરી અથવા ખેત મજૂરો હતા એ ઉત્પાદન વધે કેવી રીતે એવા ક્યારેય પ્રયત્ન કરતા નહીં કેમ કે એવું માનતા કે આપણે ઉત્પાદન વધારીને પણ શું કરીશું મોટા ભાગનો હિસ્સો તો શેઠ લઈ જ જવાના છે તો આ મુદ્દામાં તમે જોઈ શકો છો મેં અંડરલાઈન કરેલી છે કે જમીન અને જમીન ખેડનાર બદલે અલગ હતા બીજું કે મોટો હિસ્સો છે એ જમીનદારો પડાવી લેતા જીવન નિર્વાહ જેટલું જ અનાજ રહેવા દઈ બાકીનું ઉત્પાદન લઈ લેતા અને ખેત ઉત્પાદન વધે તેવા પ્રયત્નમાં ખેડૂતો કોઈ રસ લેતા નહીં પરિણામ એ આવ્યું કે ખેતીનું ઉત્પાદન હંમેશા નીચું રહ્યું હવે બીજા નંબરનો ઇમ્પોર્ટન્ટ મુદ્દો ખેત ધિરાણ તો આખા વર્ષ દરમિયાન ખેતી કરવી હોય તો એના માટે સૌથી પહેલાં તમારે પૈસા ખર્ચવા પડે થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે બિયારણો ઉપર જંતુનાશક દવાઓ છે કે સિંચાઈની જે પદ્ધતિઓ છે એ ઘણી બધી વસ્તુઓ માટે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે અને એના માટે નાણાંની જરૂરિયાત પડે પરંતુ આપણો જે ભારતનો ખેડૂત છે એ એટલો બધો સક્ષમ નથી કે પોતે આ ઇન્વેસ્ટમેન્ટ અગાઉથી કરી શકે એના માટે એને શું કરવું પડે તો કે ઉછીના નાણાંની જરૂર પડે તો ફરીથી આઝાદીના સમયની અંદર જઈએ ઉછીના નાણાંમાં મોટાભાગના લોકો છે એ કેવા હતા તો કે મોટાભાગના લોકો પ્રાઇવેટ સેક્ટરમાંથી હતા એટલે કે આ નગર શેઠ જેની પાસે જમીન હતી એ જ શું કરતા ધિરાણ આપતા પેલું એ ધિરાણ ઉપર ઊંચા દરે વ્યાજ લેતા નંબર બે એ વ્યાજની હિસાબોમાં બહુ ગડબડ કરતા ગડબડ કેવી રીતે તો કે ખેડૂતો અભણ ખેડૂતો હોય એટલે એને તો તમે સરળતાથી સમજાવી શકો તો એ અભણ ખેડૂતોને એવું સમજાવતા કે આમ તો જો કે બધાના વ્યાજ સહિત 15 રૂપિયા થાય છે પણ તું ઘરનો છો ને એટલે તું 17 રૂપિયા આપજે એટલે ખેડૂતોને ખબર ન પડતી કે 15 રૂપિયા વધારે કહેવાય કે 17 રૂપિયા વધારે કહેવાય હા ખેડૂતોને એવું જરૂર લાગતું કે નગર શેઠ કેટલા સારા છે કે બીજા બધાનું તો 15 રૂપિયા વ્યાજ થાય મારું 17 જ લીધું આ પદ્ધતિથી ખેડૂતોનું સતત શોષણ કરતા અને પરિણામે ભારતના જે ખેડૂતો છે કે આપણી ખેત ઉત્પાદકતા છે એ નીચે છે તમે જોઈ શકો એમાં લખેલું છે કે 1975 સુધી તમે વિચારો ભારત 47માં આઝાદ થયું 75 સુધી એટલે કે લગભગ ઘણા બધા દાયકાઓ વીતી ગયા સુધી આપણે આ પદ્ધતિમાં હતા ખાનગી ધીરનાર નાણા ધીરતા એનું પ્રભુત્વ વધારે હતું ઊંચા વ્યાજ દરે ધિરાણ કરતા હિસાબોમાં ગડબડ કરીને ખેડૂતોનું શોષણ કરતા આમ નીચી સગવડ અને ઊંચા વ્યાજદરના કારણે ખેત ઉત્પાદકતા વધારવામાં ખેડૂતોને રસ નહોતો ત્રીજા મુદ્દા ઉપર જઈએ પેદાશની વેચાણ વ્યવસ્થા માની લઈએ કે અમુક ખેડૂતો એવા છે કે જે પોતાની પેદાશને
ઉત્પન્ન કરી શકે એમ છે, એટલે કે વેચાણ કરી શકે એમ છે. તો આ વેચાણ કરી શકે એવી વ્યવસ્થા એમની પાસે છે, પરંતુ વેપારીઓ બજારની અંદર કોઈ પણ રીતે આડતિયાઓ દલાલો કે મજૂરો જે છે એ કોઈ પણ રીતે એની પેદાશોનો પૂરતો ભાવ ન મળે એવા પ્રયત્નો કરતા, એટલે કે એની પાસેથી ઓછા ભાવે પોતાની જણસ કેમ પડાવી લેવી એ હંમેશા વિચારતા. પરિણામ એ આવતું કે ખેડૂતને કોઈ પણ રીતે, કેમ કે ત્યારે સ્ટોરેજની એટલી બધી વ્યવસ્થાઓ હતી નહીં, તો ખેડૂતને કોઈ પણ રીતે પોતાનો જે માલ છે, પોતાની જે જણસ છે, પેદાશ છે, ઉપજ છે, એ બિચારા વેપારીઓ અથવા તો દલાલોને વેચી દેવી પડતી, અને એ પણ ખૂબ જ ઓછી કિંમતે. એટલે એને વધારે આવક ન પ્રાપ્ત થવાને લીધે પણ ખેતી ક્ષેત્રમાંથી ખેડૂતો છે એ ધીમે ધીમે દૂર થવા માંડ્યા, અને પરિણામે ખેતી ક્ષેત્રની ઉત્પાદકતા નીચી રહેવા પામી. જોઈએ એના મુદ્દા. પહેલું લખેલું છે, કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થાનો સદંતર અભાવ હતો. બીજું, ખેડૂતોનું શોષણ થાય એ રીતની વ્યવસ્થા હતી. પોષણક્ષમ ભાવ મળતા નહીં, નીચા ભાવે ફરજિયાત વેચાણ કરવું પડતું, કેમ કે સ્ટોરેજની કોઈ વ્યવસ્થા નહોતી, જો ન વેચાણ કરે તો વસ્તુ બગડી જવાની સંભાવના રહેતી. આડતિયા દલાલો અને વેપારીઓ છે એ ખેડૂતોની પેદાશો નીચા ભાવે ખરીદી લેતા, પરિણામે આવક ઘટવાને કારણે તેની અસર એના ઉત્પાદન પર થતી, કેમ કે સંશોધન કરવા માટે તમારી પાસે વધારાની ઇન્કમ હોવી જોઈએ. આ વધારાની ઇન્કમ ખેડૂતોને મળતી નહીં, પરિણામે સંશોધન ન થતું, અને સંશોધનના અભાવે ખેતી ક્ષેત્રની જે ઉત્પાદન ક્ષમતા છે એ હંમેશા કેવી રહેતી, નીચી. હવે ચોથું છે, ત્રણ મુદ્દાઓ છે આર્થિક મુદ્દાઓ સાથે સંકળાયેલા છે, પણ ચોથો છે ને એ આર્થિક કરતાં સામાજિક વધારે છે. કેમ કે આપણને ખબર છે કે ભારતીય ખેડૂતો છે એ મોટા ભાગે અશિક્ષિત છે. બીજું, ગ્રામીણ ક્ષેત્રમાં રહેવાને લીધે ત્યાંના જે જૂને રીતિ રિવાજો છે, પરંપરાઓ છે, એની સાથે જોડાયેલા હોય, તો આવા મુદ્દાઓ તમને આમાં જોવા મળશે. ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણનું પ્રમાણ ખૂબ જ નીચું છે, તમે જોઈ શકો છો. જૂની પરંપરાઓ, વિચારસરણી અને માન્યતાઓમાંથી તેઓ બહાર આવતા નથી. પ્રારબ્ધવાદી હોવાને લીધે સમસ્યાઓ સ્વીકારી લે. પ્રારબ્ધવાદી એટલે કે એ પોતે મોટા ભાગે ઈશ્વર ઉપર ભરોસો રાખતા. ઈશ્વર ઉપર ભરોસો પણ કેવો, કે એ જે કંઈ પણ સમસ્યા થાય, અતિવૃષ્ટિ થાય કે અનાવૃષ્ટિ, તો એ ભગવાને કરેલું છે એમ સમજીને માની લીધા. ક્યારેય ખેડૂતો એવું વિચાર ન કરતા કે આપણે અતિવૃષ્ટિ થાય ત્યારે પાણીનું સ્ટોરેજ કરીએ, અને જ્યારે વૃષ્ટિ નથી થતી એટલે કે વરસાદ નથી પડતો ત્યારે એનો ઉપયોગ કરીએ, આવું વિચારી શકતા નહીં, કેમ કે શિક્ષણનો અભાવ હતો. પછી ગ્રામીણ વ્યવસ્થાની અંદર બીજું જોવા મળે તો આ ટૂંકમાં આવક ઓછી થાય, ઉત્પાદન ઓછું થાય, પરિણામે શું થાય તો કે આવક નીચી રહે અને ઉત્પાદન નીચું. તો આપણે મુખ્ય ચાર પરિબળો જોયા સંસ્થાકીય સુધારાની અંદર, કે સંસ્થાકીય બાબતોમાં કયા ચાર પરિબળો સૌથી વધારે અસરકારક કરતા નીચી ઉત્પાદન માટે. હવે જોઈએ ટેકનોલોજી. તો ટેકનોલોજીમાં સિમ્પલ વસ્તુ છે, તમે જોઈ શકો, આવક ઓછી છે, શિક્ષણ પૂરતા પ્રમાણમાં છે, અને ગ્રામીણ વ્યવસ્થા જૂની સિસ્ટમ પ્રમાણે ચાલે છે, તો એનો મતલબ ખેતી પણ જૂની પરંપરાગત પદ્ધતિ પ્રમાણે ચાલતી, ખેતીનું ઉત્પાદન પણ કેવી રીતે થતું, જૂની પરંપરાગત પદ્ધતિ પ્રમાણે. દાખલા તરીકે ટ્રેક્ટરની જગ્યાએ હળનો ઉપયોગ થતો, રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરી શકતા નહીં મોટા ભાગે, જંતુનાશક દવાઓ કન્સેપ્ટ જ કોઈને ખબર નહોતી, સુધારેલા બિયારણો, આ બધા મુદ્દાઓ વિશે પણ બહુ ઓછા લોકોને ખ્યાલ હતો. પરિણામે આવતું કે આપણા દેશમાં સંશોધનોના અભાવે અથવા તો માહિતીના અભાવે ઉત્પાદન વધારે થઈ શકતું નહીં. તો મુદ્દામાં જોઈ શકો લખેલું છે, ખેત ઉત્પાદકતા નીચી રહેવાનું કારણ ખેતીમાં ટેકનિકલ સુધારા સામે ખેતીની પરંપરાગત સાધનો, એટલે કે જે આપણી પાસે અદ્યતન ટેકનોલોજી હતી એની જગ્યાએ ખેડૂતો મોટા ભાગે પરંપરાગત સાધનોનો ઉપયોગ કરતા, જેમ કે બળદગાડું, છાણિયું, ખાતર, જંતુનાશક દવાઓનો અભાવ, જૂનું બિયારણ, જૂના સાધનોથી ખેતી, પરિણામે પાકમાં બગાડ થવાની અને નીચું ઉત્પાદન લેવાની પણ સંભાવનાઓ વધી જતી. હવે ત્રીજા મુદ્દા ઉપર જઈએ. ત્રીજો અને ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે અન્ય પરિબળો, એટલે કે સામાજિક વ્યવસ્થા, ટેકનોલોજી, ગવર્મેન્ટની જે વ્યવસ્થાઓ છે એ સિવાયના મુદ્દા. પહેલું છે વસ્તીનું ભારણ. આપણે બધા જાણીએ છીએ કે જેને કંઈ જ કામ ન મળે, જેને કંઈ જ ન આવડતું હોય, એ ક્યાં જાય ખેતી કરવા? ક્યાં જાય ખેતી કરવા? આપણી આસપાસમાં જેટલા લોકો ખેતી કરે છે એ બધાની ખેતીને ઓબ્ઝર્વ કરજો. જો તમે ખેડૂત હો તો તમે પણ તમારી ખેતીને ઓબ્ઝર્વ કરજો. મોટાભાગના ખેતી કરવાવાળા માણસો કોણ? આપણી ભાષામાં કહીએ તો ગોધરા. બરાબર, પૂછજો કેટલું ભણેલા, કેટલું ભણેલા, લગભગ નહીં, માન માન નામ લખતા આવડતું હોય. બરોબર, બીજા નંબરનું પૂછજો એને કે ખેતીમાં કેટલી ખબર પડે,
લગભગ નહીં. હા, એને એટલી ખબર પડતી હશે કે જેટલું એ શીખ્યા છે હિન્દી વિશેષ, એ અમે એને એમ કહ્યું કે આપણે આટલી જ જમીનની અંદર ગયા વખતે આટલી મગફળી થઈ હતી, આ વખતે આપણે એમાં કરતાં થોડી વધારવી, શું કરશું, નહીં ખબર પડે. શું કામ? કેમ કે બેઝિક શિક્ષણ જે હોવું જોઈએ ખેતી ક્ષેત્રનું એ છે ને માહિતી પૂરતા પ્રમાણમાં મળતી નથી, એટલે ગવર્મેન્ટની જે યોજનાઓ બને છે એ યોજનાઓનો કોઈ પ્રકારનો લાભ એને મળવા પાત્ર નથી. બીજા નંબરમાં ખેતીની અંદર કામ કરવા માટે જરૂરી લોકોની સંખ્યા હોય માનો 3 અને કામ કરતા હોય 7. જગ્યા કેટલી છે? 3 જણા. 3 જણા કરે તો પણ ઇનફ કામ થઈ શકે એમ છે, પરંતુ કામ કરે છે 7. આ પણ વસ્તી ભારણનું એક પરિબળ છે. પરિણામ શું આવે કે જ્યારે ઉત્પાદન થાય ત્યારે 3 હિસ્સા પડવાને બદલે 7 હિસ્સા પડે, એટલે 7 હિસ્સા પડવાને લીધે પર હેડ એટલે કે એક વ્યક્તિનો હિસ્સો કેવો થઈ જાય? ઓછો. હિસ્સો ઓછો થાય, આવક ઘટે, આવક ઘટે એટલે ઉત્પાદનમાં રસ વધે નહીં. એ જ મુદ્દાઓ છે, તમે જોઈ શકો છો. વસ્તીનું ભારણ વધુ હોવાથી ખેતીની કૃષિ ઉત્પાદકતા આપણી જે છે એ નીચી જોવા મળે. 72% લોકો આઝાદી સમયે કૃષિ ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા, એ 2013-14માં 49% થયું, એટલે કે ઘટ્યું ખરા પણ હજી પણ વધારે છે. વિકસિત દેશોની તુલના કરીએ તો વિકસિત દેશોની તુલનામાં આ સંખ્યા ખૂબ જ વધારે છે. વિકસિત દેશોમાં તમને જાણીને આશ્ચર્ય થશે કે આ સંખ્યા 15-17% જેટલી છે, જ્યારે ભારતની અંદર હજી પણ 49%, એટલે કે ભારતની અડધી વસ્તી હજી પણ ખેતીમાંથી આવક મેળવે છે. અન્ય ક્ષેત્રોમાં રોજગારીનું પ્રમાણ ઓછું છે એટલે પણ એક કારણ છે કે બીજા ક્ષેત્રોમાં રોજગારી મળતી નથી, પરિણામે લોકો ખેતી કરે છે. ઉત્પાદન ખેતી ક્ષેત્રમાં જે થાય એ મેં જેમ કીધું વધારે વ્યક્તિઓ વચ્ચે ડિવાઈડેડ થઈ જાય, પરિણામ શું આવે કે લોકોની જે માથાદીઠ આવક છે ઉત્પાદન એ ઓછું રહે, આવક ઓછી રહે. બીજું અને ઇમ્પોર્ટન્ટ પરિબળ છે આર્થિક આયોજનનો અભાવ. બધાને ખબર છે કે ખેડૂતમાં ખેડૂત છે એ અશિક્ષિત છે, સંશોધન નથી કરી શકતો, એ જમીનના ખેડાણ હક બાબતે પણ એને પૂરતી વ્યવસ્થાઓ નથી, ધિરાણ નથી, બધી જ બધાને ખબર છે. એટલે કે જે આયોજન બનાવે છે આપણા દેશની જે સરકાર છે એના બધી વસ્તુની ખબર છે, તેમ છતાં પણ આના વિશે કોઈ નક્કર પગલાં ભરવામાં આવતા નથી. જો આંકડાકીય માહિતીમાં જોઈએ તો તમને કહું, 1951માં આપણે સૌથી પહેલાં પંચવર્ષીય યોજના બનાવી, દર 5-5 વર્ષના વિકાસ માટેની યોજના બનતી. એકમાત્ર 1951-1956ની જે યોજના છે પહેલી પંચવર્ષીય યોજના, એ એકમાત્ર યોજના કૃષિ ક્ષેત્ર માટે હતી. ત્યારબાદની જેટલી પણ યોજનાઓ બની, જેટલા પણ પંચવર્ષીય યોજનાઓના વિકાસના મોડલ અપનાવવામાં આવ્યા એમાં બે જ ક્ષેત્રને સૌથી વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું, પહેલું ઉદ્યોગ અને બીજું સેવા. આમાં કૃષિ ક્ષેત્ર ક્યાંય નહોતું. હવે તમે સિમ્પલ લોજિકથી વિચારો, ભારતની 72% વસ્તી આઝાદી સમયે શેમાંથી આવક મેળવતી? ખેતીમાંથી. અને આપણે શું વધારવાના પ્રયત્ન કરતા હતા? ઔદ્યોગિકરણ. પરિણામ શું આવ્યું? પરિણામ એ આવ્યું કે આપણી ખેતી ઉત્પાદકતા ઘટી, લોકો છે એ ખેતી ક્ષેત્રને બોજ સમજવા માંડ્યા, અને પરિણામે એ ક્ષેત્રમાંથી મજૂરી કરવા માટે ગમે આવવા માંડ્યા. શહેરીકરણની જે વ્યવસ્થાઓ છે એ શરૂ થઈ ગઈ. આર્થિક આયોજનના અભાવમાં જેમ કીધું એમ પહેલી પંચવર્ષીય યોજના માત્ર ખેતી ક્ષેત્ર ઉપર હતી, બાકીની જે છે એ ઉદ્યોગ અને સેવાના વિકાસ માટે થઈને બનાવવામાં આવી. નાણાં પણ સૌથી વધારે આ બે ક્ષેત્ર માટે ખર્ચવામાં આવ્યા, પરિણામે ખેતી ક્ષેત્રનો વિકાસ થયો નહીં. હવે તમે માઇન્ડ લગાવો, આપણે પહેલાં જ્યારે આની શરૂઆત કરી મેં વર્તમાન ભારતમાં કૃષિની વર્તમાન ભારતમાં કૃષિની પરિસ્થિતિ વિશે જ્યારે આપણે ચર્ચા કરી ત્યારે આપણે શું જોયું? ઉત્પાદનમાં વધારો 5 ગણો 8 ગણો 10 ગણો. અત્યારે આપણે એવું જાણ્યું કે ઉત્પાદકતા નીચી છે, બરાબર, કેમ કે આપણી પાસે આર્થિક આયોજન નથી. તો માનો આર્થિક આયોજન આપણી પાસે નથી છતાં આપણે આટલું ઉત્પાદન વધારી શક્યા છીએ, આપણી પાસે આર્થિક આયોજન નથી છતાંય આપણે ઉત્પાદન આટલું વધારી શક્યા છીએ. માનો કે પહેલી 5 વર્ષની યોજનાઓ પાંચ યોજનાઓ જે 25 વર્ષ છે એ કૃષિ ક્ષેત્ર પાછળ ફાળવા હોય તો ભારત દેશનો વિકાસ કેટલો થાય? ઘણું બધું થઈ શકે. આ જ મુદ્દાઓ છે વિદ્યાર્થી મિત્રો કે જેને લીધે ભારતીય કૃષિ છે અથવા ભારતીય ખેડૂત છે એ પછાત રહ્યો છે. ચલો, તો આપણે એ તો જોયું કે ભારતમાં ખેતી ઉત્પાદનની જે ક્ષમતા છે, આપણી કૃષિ ઉત્પાદન ક્ષમતા છે ખૂબ જ નીચી છે. તો શું ભારતની અંદર કોઈ દિવસ કૃષિ ઉત્પાદનની ક્ષમતા વધશે જ નહીં? શું ભારતના ખેડૂતો કોઈ દિવસ સંપત્તિવાન થશે જ નહીં? શું ભારતના ખેડૂતો માત્ર આપઘાત જ કરશે?
શું ખેતી ક્ષેત્ર એક દિવસ શૂન્ય થઈ જશે? કેમ કે માનો બધા લોકો જો કઈ મળે નહીં એમાંથી તો બિઝનેસ કરવાથી ફાયદો શું? તો બધા લોકો કૃષિ ક્ષેત્ર છોડતા જશે. તમને ખબર છે ભારતની મોટા ભાગની ખેડાણ હેઠળની જમીન ઉપર અત્યારે હાઈરાઈઝ બિલ્ડિંગો અને સોસાયટીઓ ઊભી છે, એટલે કે ખેતીની જમીનને બિનખેતી કરી અને એના ઉપર કન્સ્ટ્રક્શનનો એક ક્રેઝ તમને આજુબાજુમાં જોવા મળે, ખાસ કરીને શહેરી વિસ્તારની આજુબાજુનો જે એરિયા છે એમાં. તો મૂળ પ્રશ્ન એ છે કે શું આ વ્યવસ્થાઓ આમ જ રહેશે, આમાં કોઈ દિવસ સુધારો થશે જ નહીં, કે ખેડૂત કોઈ દિવસ આગળ આવશે જ નહીં, કે કાંઈ થશે જ નહીં, કે શું? ના, એવું નથી. ગવર્મેન્ટને જો આપણને ખબર છે, મને ખબર છે, તમને ખબર છે, તો ગવર્મેન્ટને પણ આની જાણ છે. એટલે કે ગવર્મેન્ટે ખેત ઉત્પાદકતા વધારવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા. એટલે ગવર્મેન્ટે એટલા બધા મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને એવી એવી સંસ્થાઓની સ્થાપના કરી, એવી એવી સમસ્યાઓને સમાધાન માટે થઈને યોજનાઓ બનાવી કે જેથી કરીને ભારતનું જે કૃષિ ક્ષેત્ર છે, ભારતના કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો છે એનો પણ વિકાસ કરી શકાય. બીજા નંબરમાં વાત કરીએ તો કોઈ પણ સમસ્યા હંમેશા સમાધાનની સાથે જ આવે, એના વગર તો કોઈ સમસ્યાઓ આવે જ નહીં, સમસ્યાની અંદર જ સમાધાન મોટાભાગે છુપાયેલું હોય. તો આપણે સમસ્યામાં ત્રણ મહત્વના પરિબળો જોયા હતા, સંસ્થાકીય, ટેકનોલોજીકલ અને અન્ય સુધારાઓ અથવા તો અન્ય પરિબળો. હવે આ જ રીતે જે પ્રોબ્લેમ્સ છે એ જ પ્રોબ્લેમને સુધારી અને એની આપણી જે ખેતીની ક્ષમતા છે એ વધારવા માટેના પ્રયાસ ગવર્મેન્ટે કર્યા. તો ચાલો શરૂ કરીએ. ગવર્મેન્ટે જે પ્રયાસો કર્યા એ તમને પ્રશ્ન સ્વરૂપે પૂછાઈ શકે કે ભારતમાં કૃષિ ઉત્પાદકતા વધારવા માટે અથવા ખેત ઉત્પાદકતા વધારવા માટે અથવા તો સુધારા માટે કયા કયા પ્રકારના પગલાં લેવામાં આવ્યા. પાંચ ગુણનો ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. શરૂ કરીએ સૌથી પહેલા સંસ્થાકીય સુધારાથી. તો સંસ્થાકીય સુધારાની અંદર આપણે પહેલા જોયું હતું પ્રોબ્લેમ્સની અંદર કે ખેતી કરનારા અને જમીન માલિકો અલગ અલગ હતા, ટેક્સ સ્વરૂપે મોટાભાગના અનાજનો હિસ્સો પડાવી લેતા અને પરિણામે ખેડૂત ખેતીમાંથી ધીમે 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 બાકાત થતો ગયો. એના સુધારા સ્વરૂપે શું કર્યું? તો કે જેની જમીનો હતી, બરાબર, જે ખેત ખેડે એની જમીન, એવા સૂત્ર હેઠળ મોટાભાગના ખેત મજૂરોને કે ગણોતીઓને જમીન માલિકી હક આપી દીધી, ખેડાણના હકો આપી દીધા. એ ઉપરાંત પોતાના ઉત્પાદન પોતાની પાસે રહે તેવી વ્યવસ્થા ગવર્મેન્ટે કરી આપી, એટલે કે સંસ્થાકીય સુધારાઓ કર્યા કાયદાના દાયરામાં લઈને. તમે જોઈ શકો છો જમીન વિષયક સુધારાની અંદર જમીન માલિક બનાવવા, ગણોતિયાને ખેડ હકની સલામતી આપવા માટે જમીનદારી પ્રથા નાબૂદી, ખેડ હકની સલામતી, સાથ નિયમન વગેરે અંગેના વિવિધ કાયદાઓ પસાર કર્યા. આ ઉપરાંત ખેડૂતોનું શોષણ અટકે અને જમીન માલિક થવાથી કૃષિ ઉત્પાદન વધે તેવા પ્રયત્નો ગવર્મેન્ટે કર્યા. બીજા નંબરમાં જોઈએ, બીજો પ્રોબ્લેમ્સ આપણા માટે હતો કે ખેડૂતોને ધિરાણ પૂરતા પ્રમાણમાં મળતું નહીં, જે મળતું એના વ્યાજદર ઊંચા હતા અને ખેડૂતોનું શોષણ થતું હિસાબીય ગરબડો દ્વારા. તો ગવર્મેન્ટે શું કર્યું એના માટે? તો કે ગવર્મેન્ટે એક સંસ્થાનું નિર્માણ કર્યું. આ સંસ્થાને આરબીઆઈની સમકક્ષ દરજ્જો આપવામાં આવ્યો. આરબીઆઈ આપણા ભારતની નાણાકીય સૌથી સર્વોચ્ચ સંસ્થા છે, આનાથી ઉપર કોઈ સંસ્થા નથી. ભારતની નાણાકીય બાબતમાં એટલે કે પૈસાની બાબતની સૌથી ઊંચા ઊંચી સંસ્થા કે જેની પાસે હાઈ ઓથોરિટી હોય એવી એક સંસ્થા છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આરબીઆઈ. પણ ગવર્મેન્ટે માત્ર કૃષિ ક્ષેત્ર માટે, ઓનલી ફોર એગ્રીકલ્ચર, એના માટે એક અલગ સંસ્થા સ્થાપી, એને પણ આરબીઆઈ જેવા હકો અને આરબીઆઈ જેવા અધિકારો આપ્યા, આરબીઆઈ જેવી સત્તાઓ આપી, અને એનું સંસ્થાનું નામ છે નાબાર્ડ. આ નાબાર્ડ નામની સંસ્થા 1982ની અંદર સ્થાપવામાં આવી. નાબાર્ડને એવી કામગીરી સોંપવામાં આવી કે ગ્રામ્ય કક્ષાએ બેંકોની સ્થાપના કરવામાં આવે, એટલે કે ગ્રામ્ય કક્ષાએ બેન્કિંગ શરૂ કરવામાં આવે અને ખેડૂતો છે એને બેંક વ્યવસ્થા સાથે જોડવામાં આવે, જેથી કરીને ગવર્મેન્ટની યોજનાઓનો લાભ સીધો ખેડૂતોને પ્રાપ્ત થાય. આ ઉપરાંત ખેડૂતોને સસ્તા દરે ધિરાણ પણ મળી રહે. બીજા નંબરમાં વાત કરીએ તો કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં સુધારો. આપણને ખબર છે કે આપણે પ્રીવિયસલી ગયા વખતના સેશનમાં જોયું કે આપણને જે ગવર્મેન્ટને જે ખેડૂતોને જે ધિરાણ પ્રાપ્ત થતું એ ધિરાણ વેચાણ વ્યવસ્થામાં આપણે એ જોયું કે વેચાણ જે વ્યવસ્થા છે એમાં ઉત્પાદન તો થઈ શકતું પરંતુ વેચાણની જે યોગ્ય વ્યવસ્થાના અભાવે ખેડૂતોનું શોષણ થતું, વેપારી અને આડતિયાઓ છે એ વધારે પ્રમાણમાં શોષણ કરતા. તો એના માટે ગવર્મેન્ટે શું કર્યું? તો કે ગવર્મેન્ટે અમુક પગલાઓ લીધા. પહેલું, ગવર્મેન્ટે બજાર સમિતિની વ્યવસ્થા કરી. બીજું,
પોષણક્ષમ ભાવ મળે અને ખેડૂતોની આવકમાં વધારો થાય તેવા પગલાં લીધા. ત્રીજું, એગ માર્ક પ્રથા દાખલ કરી. જો કોઈ વસ્તુ ઉચ્ચ ગુણવત્તાવાળી છે તો એને આ માર્કો એટલે કે એગ માર્ક આપવામાં આવે. ત્રીજા નંબરમાં તો કે સંગ્રહ કરવા માટે રાષ્ટ્રીય કોઠાર અને નિગમ રાષ્ટ્રીય કોઠાર નિગમ અને રાજ્ય કોઠાર નિગમની સ્થાપના કરવામાં આવી. માનો ખેડૂતોને તાત્કાલિક પોતાની પેદાશ અથવા તો જણસ છે એ નથી વેચવી, તો પછી વેચવી હોય જ્યારે ભાવ વધે ત્યારે, તો એને સાચવવા માટેની વ્યવસ્થા પણ ગવર્મેન્ટે કરી આપી. એ ઉપરાંત ખેત પેદાશોના ભાવોની જાણકારી મળે કે ખરેખર બજારનો ભાવ કેટલો છે એના માટેની એક વ્યવસ્થા કરી આપી. તમને ખબર છે કે રેડિયોની અંદર કૃષિ ટીવી આપણે સોરી ટીવીની અંદર કૃષિ ચેનલો આવે છે એમાં પણ તમને ખબર પડે કે કેવી રીતે કઈ વસ્તુઓના બજારના ભાવ છે. એ ઉપરાંત બજારના ભાવથી ખેડૂતોને રક્ષણ મળે એ માટે થઈને, એટલે કે ખેડૂતોનું શોષણ ન થાય એ માટે ગવર્મેન્ટે તળિયાના ભાવ, જેને આપણી ભાષામાં ટેકાના ભાવ એવું કહી શકાય, એવી એક વ્યવસ્થા ઊભી કરી. એના પછી જોઈએ કૃષિ સંશોધનો. આપણને બધાને ખબર છે કે કોઈ પણ ક્ષેત્રનો વિકાસ કરવો હોય તો એ ક્ષેત્રમાં સૌથી વધારે સંભાવનાઓ છે એનું સંશોધન કરવું પડે. સંશોધનના આધારે ખબર પડે કે કેવી રીતે ક્ષેત્રનો વિકાસ થઈ શકશે. તો કૃષિના વિકાસ કરવા માટે પણ કૃષિ સંશોધનો. કઈ કઈ બાબતની અંદર? તો કે આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત ખેડૂતોને પોતાનું સંશોધન કરી શકતા નહીં એને સંશોધન વિશેની માહિતી આપવા માટે પણ નાબાર્ડને જવાબદારી સોંપવામાં આવી. નાબાર્ડ સંશોધન કરી અને ખેડૂતોને એ અંગેની માહિતી અને તાલીમ આપે. ખેતીમાં આધુનિકતા લાવી બજારલક્ષી ઉત્પાદન દ્વારા આવક મેળવી શકે તેવી વ્યવસ્થા ઊભી કરી. એ ઉપરાંત કૃષિ સુધારણા કાર્યક્રમો, ગ્રામ વિકાસ યોજનાઓ, પંચાયતી રાજ, ધન જનધન યોજનાઓ આ વગેરે દ્વારા કૃષિ ઉત્પાદનમાં વધારો થઈ શકે. ખેડૂત છે એ સીધા સરકાર સાથે જોઈન્ટ થઈ શકે, સરળતાથી ધિરાણ મેળવી શકે, સરળતાથી ઉત્પાદન વધારો કરી શકે એના માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી. હવે આપણે આગલા સુધારા ઉપર જોયો છે એ છે ટેકનોલોજીકલ સુધારાઓ. તો ટેકનોલોજીની બાબતમાં કઈ કયા સુધારા આવ્યા? તો પહેલું બિયારણમાં સુધારો, બીજું રાસાયણિક ખાતરની અંદર સુધારો, ત્રીજું સિંચાઈની સગવડોમાં વધારો. તો આ બધા મુદ્દાઓને ધ્યાનમાં લઈને આપણે આગળ અભ્યાસ કરીએ. તો સુધારેલા બિયારણથી ખેતી ઉત્પાદનની ક્ષમતા વધે, કેમ કે એ સંશોધન કરેલું બિયારણ છે. એક ગુંડાની અંદર કેટલા દાણા આવે છે અને દાણાની સંખ્યાને કેવી રીતે વધારી શકાય આ સુધારેલા બિયારણનો મુદ્દો છે. આના ઉપર સંશોધનો થયા છે. ઉત્પાદનમાં થયેલ અસાધારણ વધારા માટે કૃષિ બિયારણ સૌથી મહત્વની ભૂમિકા ભજવે. અન્ન ઉત્પાદનમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસિલ કરવામાં આ બિયારણો સૌથી વધુ મહત્વનો ભાગ ભજવ્યો અને એટલા માટે જ આ બિયારણો એટલે કે આ જે બીજની નવી શોધ કરવામાં આવી એને બીજ ક્રાંતિના નામે ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ રાષ્ટ્રીય કૃષિ સંશોધન સમિતિ, રાષ્ટ્રીય બીજ નિગમ અને કૃષિ વિદ્યાલયોની અંદર આ બિયારણોના સુધારા એટલે કે એના સંશોધન માટેના પ્રયત્નો ગવર્મેન્ટે કર્યા. એના પછીના મુદ્દાની વાત કરીએ તો રાસાયણિક ખાતર. ઉત્પાદન વધારવાની અંદર રાસાયણિક ખાતરનો ભાગ ખૂબ જ મહત્વનો હોય, એટલે કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે રાસાયણિક ખાતર. જોઈએ નાઇટ્રોજન, ફોસ્ફેટ અને પોટાશ આ રાસાયણિક ખાતરના ત્રણ ઘટકો છે જે જમીનની ગુણવત્તા અને જમીનના ઉત્પાદન વધારવામાં સૌથી મહત્વનો ભાગ ભજવે. તો એમાંથી ખેત ઉત્પાદકતા વધે એવી માહિતી ખેડૂતોને આપવામાં આવી અને ખેડૂતોને આ રાસાયણિક ખાતર ઓછી અથવા તો વ્યાજબી કિંમતે મળી રહે એટલે કે સબસિડીયુક્ત ભાવ મળે એવી વ્યવસ્થા ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવી, જેથી સસ્તા દરે એને ખરીદી શકાય અને ખેડૂત એને ઉપયોગ કરી શકે. ત્રીજા નંબરની વાત કરીએ સિંચાઈની સગવડ. પાણી એ ખેતી માટે સૌથી વધારે મહત્વ ધરાવતી વસ્તુ છે, કેમ કે પાણી વગર ખેતી એ કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તો પાણીમાં આપણે બે ઓપ્શન જોયા, કાં તો અતિવૃષ્ટિ થાય તો ઉત્પાદન ન થાય ને કાં અનાવૃષ્ટિ એટલે કે સાવ વરસાદ ન થાય તો ઉત્પાદન ન થાય. તો આ બંને વચ્ચેનું બેલેન્સ કેવી રીતે જાળવી શકાય? શું એવું ન થઈ શકે કે અતિવૃષ્ટિમાં આપણે પાણીનો સ્ટોર કરી શકીએ અને જ્યારે વરસાદ નથી વરસતો એટલે કે અનાવૃષ્ટિ થાય ત્યારે આપણે એનો ઉપયોગ કરી શકીએ? ગવર્મેન્ટે પણ આ બાબતે ધ્યાન આપ્યું અને સિંચાઈની સગવડની યોજના કરી. ખેતી વરસાદ ઉપર આધારિત છે, જો સિંચાઈની સગવડમાં વધારો કરવામાં આવે તો એક જ વર્ષ દરમિયાન એકથી વધુ પાક લઈ શકાય. બીજા નંબરમાં ઉત્પાદનમાં વધારો કરી શકાય સિંચાઈ ક્ષેત્રે વિકાસની અલગ અલગ યોજનાઓ બનાવી, આંતરમાળખાકીય વિકાસ ભંડોળ અને નાબાર્ડને આ અમુક યોજનાઓ જે સિંચાઈ ક્ષેત્રને લગતી હતી પૂરી કરવા માટેની જવાબદારી સોંપી. સિંચાઈ ક્ષેત્રની અંદર તમે જોઈ શકો કે ભાઈ ટપક પદ્ધતિ છે, ફુવારા પદ્ધતિ છે, ધોધ પદ્ધતિ છે, આવા ઘણા બધા મુદ્દાઓ છે. ચોથા નંબરમાં જોઈએ યંત્રોનો ઉપયોગ.
આપણે જાણતા હતા કે ગવર્નમેન્ટ સોરી ખેડૂત છે એ પરંપરાગત પદ્ધતિથી ખેતી કરતો હોવાને લીધે એની પાસે સાધનો પણ કેવા હતા જૂના અને પરંપરાગત તો એની જગ્યાએ નવા સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો એની માહિતી આ સાધનોની અંદર યંત્ર સામગ્રી જેવી કે ટ્રેક્ટર થ્રેસર હાર્ડવેસ્ટર ઇલેક્ટ્રિક પંપ સેટ ઓઇલ એન્જિન દવા છાંટવાના પંપ વગેરે આધુનિક યંત્રો દ્વારા ખેતી કરવાનો કન્સેપ્ટ ખેડૂતો સમક્ષ માહિતી આપી અને રજૂ કરવામાં આવ્યો અને જો આ યંત્રોનો ઉપયોગ વધે તો બીજ રોપણી કાપણી અને લણણીની જે પ્રક્રિયાઓ છે જે કાર્યો છે એમાં ઝડપ આવી શકે અને વધારે ઉત્પાદન મેળવી શકાય એના પછી જંતુનાશક દવાનો ઉપયોગ તો આપણે એ પણ જોયું હતું કારણોની અંદર કે જે ઉત્પાદન છે એમાંનું ઉત્પાદન અમુક ટકા ઉત્પાદન છે એ બગડી જતું હતું કેમ કે જંતુઓ અથવા તો જે કીટકો છે એ પાકને નુકસાન પહોંચાડતા જંતુનાશક દવાના ઉપયોગની માહિતી મળવાથી અથવા તો એ પ્રમાણેની વ્યવસ્થા ગવર્મેન્ટ દ્વારા વિકસાવવામાં આવેલી હોવાથી પાકને બચાવવા અને જંતુથી થતા નુકસાનને અટકાવવા માટે થઈને આ યોજનાઓ શરૂ કરવામાં સોરી આ જંતુનાશક દવાનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો આ ઉપરાંત આ દવાના ઉપયોગથી ઉત્પાદન વધે છે અને બગાડને અટકાવી શકાય છે હવે જોઈએ આપણે છેલ્લો મુદ્દો ભૂમિ પરીક્ષણ વિદ્યાર્થી મિત્રો આધુનિક ખેતીનો સૌથી ઇમ્પોર્ટન્ટ કોઈ મુદ્દો હોય તો એ છે ભૂમિ પરીક્ષણ આ જે પાંચ મુદ્દાઓ આપણે જોયા બરાબર એ પાંચેય મુદ્દાઓ ત્યારે જ સંભવિત છે જ્યારે તમારી પાસે આ છઠ્ઠા નંબરનો એટલે કે ભૂમિ પરીક્ષણનો મુદ્દો હોય હવે મુદ્દામાં છે શું તો કે ખેડૂતની જે જમીન છે એ જમીનને માટી જે છે એ માટીને લેબમાં ટેસ્ટ કરવામાં લઈ જવામાં આવે લેબોરેટરીની અંદર ટેસ્ટ કરીને જાણવામાં આવે કે માટીની અંદર કયા કયા પ્રકારના તત્વો છે કયા કયા પ્રકારના ઘટકો છે અને કઈ વસ્તુનું ઉત્પાદન સૌથી વધારે કરવાની ક્ષમતા આ માટીની અંદર છે તમે સૌ સામાજિક વિજ્ઞાનમાં ભણેલા જ હશો કે કાળી માટી આવે ચીકણી માટી આવે લાલ માટી આવે રેતાળ પ્રદેશની માટી આવે તો આ બધી જે અલગ અલગ પ્રકારની માટી છે એમાંથી ઉત્પાદન કરવા માટે કયા પ્રકારની જમીન યોગ્ય છે તમે જાણો છો કપાસનું ઉત્પાદન સૌથી વધારે સૌરાષ્ટ્રમાં થાય અને ચાનું ઉત્પાદન આસામમાં શું કામ તો કે આ બંને માટીની જે જમીનો છે એ બંને અલગ અલગ રાજ્યોની અંદર અનુકૂળ આવે એવી છે તો ભૂમિ પરીક્ષણની અંદર વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા માટે ભૂમિનું પરીક્ષણ એટલે કે માટી ચેકિંગ કરવામાં આવે જમીનની ગુણવત્તા જે પાકને અનુકૂળ હોય અથવા જે અનુકૂળ ન હોય એમાં કંઈ ખૂટતું હોય તો એ કેવી રીતે પૂરું કરી શકાય એ માટે ખેડૂતોને માહિતી આપવામાં આવે અને જમીનની ઉણપ દૂર કરી કેમ ઉત્પાદન વધે તેવા પ્રયત્નો થાય તો આપણે જોયું સંસ્થાકીય સુધારાઓ પછી જોયું ટેકનોલોજી હવે જોઈએ અન્ય અન્ય સુધારાઓની અંદર આપણે જોઈ શકીએ કે કૃષિ ઉત્પાદકતા વધારવા માટે ખેડૂતોને શિક્ષિત કરવા બહુ જરૂરી છે જ્યાં સુધી ખેડૂતોને પ્રાથમિક માહિતી નહીં મળે અથવા ગવર્મેન્ટ યોજનાઓમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય એ નહીં ખબર પડે તો ખેડૂત ક્યારેય પણ આધુનિકતા તરફ વળી શકશે નહીં તો પહેલું એ છે કે ખેતીની નવી પદ્ધતિ એટલે કે સંશોધનો થાય એના વિશેની માહિતી આપવી અને ખેડૂતોને શિક્ષિત કરવા આપણે જ્યારે વિડીયો લેક્ચરની શરૂઆત કરી ત્યારે જ મેં તમને કીધું હતું કે એક વ્યક્તિએ લોકડાઉન જેવા સમયમાં કે જ્યારે લોકોની આવક નોમિનલ સાવ ઓછી થઈ ગઈ હતી એવા સમયની અંદર એક વ્યક્તિએ સૌથી વધારે આવક મેળવી તો આ ત્યારે સંભવ છે જ્યારે પોતે શિક્ષિત છે જ્યારે જાણે છે કે આ વસ્તુ કરવાથી આ કામ થઈ શકે એમ છે બરાબર તો અને બીજું માનો બધા લોકોને ખબર હોત બરાબર એ ગામના લગભગ બધા લોકોને ખબર હોત તો બધા લોકો સારી કમાણી કરી શક્યા હોત પણ બધા લોકોને માહિતી નથી જ્યારે આ વ્યક્તિ પાસે માહિતી હતી તો એ માહિતીનો લાભ લઈ શકાય તો શિક્ષણ એ સૌથી વધારે મહત્વનું અને અગત્યનું પરિબળ છે બીજી વાત કરીએ તો શિક્ષણના લીધે ફાયદો શું થાય તો કે શિક્ષણના લીધે એમની જે વિચારવાની ક્ષમતાઓ છે એમાં સુધારો આવે એ નવું કંઈક વિચારવાનું નવું સંશોધન કરવાના પ્રયત્ન કરે તો એને લીધે ખેડૂતો છે એ પ્રારબ્ધવાદી એટલે કે જે ભગવાન ઉપર ખાલી આધાર રાખવાવાળા વ્યક્તિઓ હતા એ સંશોધન દ્વારા ખેતીની અંદર વધારે ઉત્પાદકતા મેળવવાના પ્રયત્ન કરે અને ગવર્મેન્ટે આ માટે કૃષિ મેળાનું આયોજન પણ કરે છે એ ઉપરાંત વાત કરીએ તો પશુપાલન મરઘા બતકા ઉછેર કેન્દ્ર ફૂડ પ્રોસેસિંગ જંગલ સંશોધન આ બધાને પણ ખેતીની સાથે જોડવામાં આવે તો બે ક્ષેત્રમાંથી આવક પ્રાપ્ત થાય એક ખેતીમાંથી અને એક આ ક્ષેત્રમાંથી
તો આ પણ એક અપનાવવા જેવો મુદ્દો છે ઉત્પાદન વધારવા માટે. બીજા નંબરમાં તો કે નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ જો ગ્રામ્ય ક્ષેત્રે શરૂ કરવામાં આવે તો પણ ગ્રામ્ય ક્ષેત્રમાં જે વસ્તીનું ખેતી ઉપર ભારણ છે હળવું કરી શકાય. તમે જાણો છો મોટા ભાગના ઉદ્યોગો અત્યારે શહેરમાં છે. ગવર્મેન્ટ ગ્રામ્ય કક્ષાએ ઉદ્યોગ સ્થાપવા માટે શું કરે તો કે GIDC નામની એક વ્યવસ્થા ઊભી કરે. આ GIDCમાં શું હોય તો કે એક ગ્રામ્ય વિસ્તારની નજીકમાં હોય. તમે જો કુવાડવા GIDC કુવાડવાની નજીક છે બરાબર. પછી આપણે વાત કરીએ સાપર તો એ રાજકોટના જે શહેરો છે એની નજીક છે. વાવડી ગામ છે કે સાપર નામનું જે પ્રોપર ગામ છે ગામડાઓની નજીક છે. મેટોડા GIDCની અંદર જાવ તો એ પણ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની નજીક છે. શા માટે તો કે એટલા માટે થઈને કે જેથી કરીને ગ્રામ્ય વિસ્તારના લોકો સરળતાથી પોતાનું ઘર બદલ્યા વગર અથવા તો શહેરમાં શિફ્ટ થયા વગર પણ નોકરી મેળવી શકે અને પરિણામે એમનું જે ખેતી ક્ષેત્રનું ભારણ છે એટલે કે ખેતીમાં જે એમની વધારાની સંખ્યા છે એને કંટ્રોલ કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો આ મુદ્દાઓ હતા કે જે આપણે જાણ્યા અને આપણને ખબર પડી કે કેવી રીતે કૃષિ ઉત્પાદન ભારત માટે સૌથી અગત્યનો મુદ્દો છે અને ભારત એવો દેશ છે કે જે પુરાતન કાળથી એટલે કે કેટલા સૈકાઓથી કેટલી સદીઓથી કૃષિ ક્ષેત્ર ઉપર આધારિત દેશ છે. બીજું આ ક્ષેત્રમાં અથવા આ બાબતની અંદર તમને કોઈ પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં લખી શકો છો નીચે આપણી યુટ્યુબ ચેનલની અંદર અથવા તો તમે સચિન સરને મેસેજ કરીને પણ પૂછી શકો છો. બીજું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો જેથી કરીને આ માહિતી બીજા લોકો સુધી પણ પહોંચી શકે એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકે કે જેઓ ઓનલાઈન એજ્યુકેશનનો લાભ મેળવી શકતા નથી. તો આજનું આપણું